કે સ્ટેજ ઉપર આવીને પરફોર્મ કરે છે અને એ બી વિના ફિયર વિના કે આટલું નાનું બાળકથી સ્ટેજ ઉપર આવીને સારી રીતે ફિયર કરે છે અને જે રીતની અહીંયા એક્ટિવિટીઝ થાય છે કે ખાસ કરીને ફાર્મ ફાર્મ વિશે બાળકને શીખવું હોય તો એવું નહીં કે ચલો બુકમાંથી જ કહેવામાં આવે કે આવું ફાર્મ હોય પણ એ લોકોને એટમોસ્ફિયર ફીલ કરવામાં આવે છે કે ના ફાર્મ આવું હોય અને ત્યારે એ લોકોમાં ખરેખર એક ફીલ આવે છે બાળકોમાં અને એ ઝડપથી શીખી શકે છે તો થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ તમે સ્કૂલને બહુ સરસ રીતના ડેવલપ કરી છે અને બધા ટીચર્સ અને બધા પેરેન્ટ્સનો હું ખૂબ આભાર માનું છું કરીને પણ મને બહુ જ સારું લાગે છે વિદ્યાધીશ સ્કૂલના બધા જ ટીચરો બધા એકદમ બહુ જ સરસ છે એનું કામ પણ બહુ ફાઇન છે અને છોકરાઓમાં પણ બહુ જ સરસ રીતે એ લોકો એક્ટિવિટી કરાવે છે મારા બાબા રોજ મને આવે છે કે મમ્મા આજે મેં આ શીખવાડ્યું મમ્મા આજે મેં આ શીખવાડ્યું ડેલી બહુ એટલો બધો ખુશ હોય અને મને મને બહુ જ ગમે છે કે મેં વિદ્યાધીશમાં એડમિશન લીધું થેન્ક યુ થેન્ક યુ માતા પિતા છે એક વિદ્યાધીશ એક પરિવાર છે મારું બાળક એક ફેમિલીમાં આવે છે એટલે બહુ ખુશી છે વાત રહી હર્ષની મેડમ જાણે છે કે હર્ષી જયારે આવતી હતી ને સ્કૂલે તો કોઈ સાથે જલ્દી હળી મળી નથી શકતી પણ જ્યાંથી મને મૂકી છે ને છ મહિનામાં એનો જે ગ્રોથ વધ્યો છે ટોટલી સેટિસ્ફાઈડ છું એનાથી કે ના મારા લઈને બહુ સારો છે થેન્ક યુ સો મચ જંગનાબેન થેન્ક યુ વેરી મચ કહેવાનો એટલો જ છે કે આ પ્રોગ્રામ અત્યાર સુધીમાં મેં પહેલી વખત જોયો છે કે સ્ટુડન્ટ માટે તો થતું જ હોય છે પણ જે પેરેન્ટ્સ ડે માટે પેરેન્ટ્સ માટે થાય અને સાથે સ્ટુડન્ટ માટે થાય એ વસ્તુ ખૂબ જ સરસ કહેવાય હું મારી લાઈફના અત્યારે 14 વર્ષ મારો એક્સપિરિયન્સ એઝ એ ટીચર તરીકે બોલું છું કે 14 વર્ષના ટીચર્સ લાઈફમાં આ પહેલો પ્રોગ્રામ આવો જોયો છે થેન્ક યુ વિદ્યાધીશ કે જે આ પહેલી વખત આવો પ્રોગ્રામ માંડ્યો છે અને આવો વારંવાર પ્રોગ્રામ કરતા રહ્યો એવી એક રિક્વેસ્ટ કરું છું તમને થેન્ક યુ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું કે આટલા સરસ કાર્યક્રમ આપ કરો છો વિદ્યાર્થીઓ માટે અને એમના પેરેન્ટ્સ માટે આટલી સારી એક્ટિવિટી કરો છો સંસ્થા માટે તો અમે અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ કે તમે આટલું સારું કરો છો હેલો ગુડ ઇવનિંગ ટુ ઓલ આ રીતે જે આપણે જે પ્રોગ્રામ આજે એન્જોય કર્યો જે બધું જોવા મળ્યું એટલે કે આપણને એવું લાગે કે જે બીજી શિડ્યુલમાં આપણે હવે બધા ફિક્સ થઈ ગયા છે ને આમ ઘડિયાળ જોઈને હવે આવી છે સવારથી સાંજ સુધી તો આખું ચેન્જ મળ્યું છે આપણને આપણને બી એવું લાગે કે આપણે આમાં સ્કૂલિંગ ટાઈમ યાદ આવી જાય એટલે બહુ જ સારું આ આયોજન છે જે ટીચર છે સંસ્થાના જે બધા છે તો હું તો કોંગ્રેચ્યુલેશન કહેવા માંગીશ એ બધાને ધન્યવાદ છે બહુ સારું અરેન્જમેન્ટ કર્યું છે અને આવું આગળ બી કરતા રહે તો અમને બી બધાને બહુ મજા આવે અને જે સ્ટુડન્ટ છે એ લોકોએ બી એન્જોય કર્યું એ લોકોએ બી પ્લેટફોર્મ પર બધું અહીંયા સ્ટેજ પર આવીને જે પરફોર્મ કર્યું એટલે જોવાની મજા આવી અને આ વખતે આગળ બધા પ્રોગ્રામ થાય તો અમે બી બધા એમાં જરૂર એન્જોય કરશું અને સાથ આપીશું થેન્ક યુ જોબ કરું છું માય ડેરીમાં અને મેં આવા પ્રોગ્રામ્સ અને બીજી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થયા છે પણ મારી વાઈફ 7 સ્ટાન્ડર્ડ સુધી ભણેલી છે અને એમને જ્યારે અમે અહીંયા એડમિશન લીધું ત્યારે લાસ્ટમાં પ્રોગ્રામ ફાઇનલ થયો તો ત્યારે મેમે કીધું કે તમારે પાર્ટિસિપેટમાં થવાનું છે તો મારી હા હતી એમની ના હતી છતાં પણ એમને લાસ્ટ ડિસિઝન ઉપર કીધું કે આ રેમ્પ વોકમાં હું પાર્ટિસિપેટ થઈશ તો પહેલા તો મારી વાઇફને થેન્ક યુ કે મારી સાથે ફોન માટે પાર્ટિસિપેટ થયો અને વિદ્યાધીશનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને આ પાર્ટિસિપેટમાં મોકો મળ્યો એ સ્કૂલમાં અમારા સન ભણે છે અને આવા પ્રોગ્રામ અવારનવાર થવા જોઈએ જેનાથી કે મધર્સ સરે પણ કીધું કે દાદાજી બની ગયા પછી મારો મોકો મળશે પણ અત્યારે જે પેરેન્ટ્સ છે એમને પણ એક મોકો મળે છે કે આવી એક્ટિવિટીમાં અવારનવાર જોડાવવું જોઈએ જેનાથી આપણા સન માટે ડોટર માટે એક પ્લેટફોર્મ ઉભું કરીએ છીએ અને આવનારો સમય પણ એવું જ કહે છે
કે આપણે મા બાપ બનીને જો આપણા પેરેન્ટ્સને છોકરાઓને સપોર્ટ નહીં કરીએ તો આપણી માટે મુશ્કેલ હશે. થેન્ક યુ વિદ્યાધીશ સ્કૂલ.